પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ શ્રી પંચેશ્વર મહાદેવજીના પાવન સ્થાન શ્રી હરિમંદિર તેમાં સંત નિવાસ અને સ્કૂલ ઓફ એક્સલન્સ અને છાત્રાવાસના એક ખાત ના એક પાવન પ્રસંગે આ સુંદર મજાની દિવ્ય સભામાં આપ સર્વે ભક્તજનોને છેલ્લા ત્રણ ત્રણ દિવસથી ભગવાન શ્રી હરિ અને એમના દિવ્ય ચરિત્રોનું જેમણે ગાન કર્યું છે શ્રવણ કરાવ્યું છે એવા વક્તા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ સ્વામી ઉપસ્થિત છે આ સારો એ કાર્યક્રમ જેમની પ્રેરણા જેમના માર્ગદર્શનથી ઉજવાઈ રહ્યો છે એવા સત્સંગ મહાસભાના પ્રમુખ અમારા વડતાલ સંસ્થાના ખૂબ એક અગ્રણી સંત વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશ દાદી સ્વામીની પ્રેરણાથી જયારે સારો એ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો હોય ત્યારે સભામાં ઉપસ્થિત એમના મંડળના વડીલ સ્વામી શ્રી નારાયણ પ્રસાદ સ્વામી ખાસ અત્રેથી વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનશ્રી મુખ્ય કોઠારીશ્રી પણ રહ્યા છે સાથોસાથ જુનાગઢ હોય ગઢપુર હોય ધોલેરા હોય વડતાલના વિવિધ વિસ્તારોથી ધામોધામથી સંતો અહીંયા વધારી રહ્યા છે ત્યારે ઉપસ્થિત તમામ સર્વે આદરણીય સૌ સંતો ખાસ કરીને ઉપસ્થિત સ્થાનિક વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ જેતપુર પાવી છોટા ઉદેપુરથી પણ ધારાસભ્યશ્રી પધારી રહ્યા છે ઉપસ્થિત ઘણા બધા આમંત્રિત મહેમાનો છે પંકજભાઈ વગેરે ત્યારે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સર્વે ભાવિક ભક્તોને અમારા અંતરના ભાવથી જય પરખ એક જોહરીને હોય ને એમાંથી વર્ષો પહેલા કિશોરભાઈ અરમાનભાઈએ નવતમ સ્વામીમાં એ વ્યક્તિત્વ જોયું અને એના કારણે સ્વામી અહીંયા પધાર્યા અધૂરામાં પૂરું આ પંચેશ્વર ટ્રસ્ટને કોઈ પણ પ્રકારના શરત વગર વડતાલ સંસ્થાની સાથે સંલગ્ન કરાવ્યું અને તત્પશ્ચાત જે કાર્ય આપણે જોઈ રહ્યા છીએ ને એ ભગવાન સ્વામિનારાયણ અને પંચેશ્વર મહાદેવની પૂર્ણ કૃપાથી આ થઈ રહ્યું છે આના વાયબ્રેશન આની ફિલિંગ જુદી છે કેમ કે પાંડવ યુગના શ્રી પંચેશ્વર મહાદેવજી વિરાજમાન છે સ્વામીજીને પૂરેપૂરી શ્રદ્ધા છે પરમાત્મા અને પરમાત્માના સ્વરૂપોમાં એના કારણે સ્વામી અહીંયા આવ્યા અને બહુ ટૂંક સમયમાં લગભગ સાડા ત્રણ વર્ષ થયા છે સાડા ત્રણ વર્ષની અંદર આ વિસ્તારની જે કાયાપલટ થઈ છે અને સૌથી મોટી વાત જે સત્સંગનો પ્રચાર અને પ્રસાર થયો છે એમણે પોતાના વક્તવ્યમાં વાત કરી કે નંદ સંતોએ શ્રીજી મહારાજને જેવા જોયા હતા જાણ્યા હતા તે પ્રમાણેની એક ચક્ષુની મૂર્તિ જે આપણા સંપ્રદાયમાં બહુ પ્રચલિત છે એવી એક ચક્ષુની પ્રસાદીભૂત મૂર્તિ એમણે ઘેરો ઘેર પધરાવી છે આપણા સંપ્રદાયનું મૂળભૂત પ્રમાણિત શાસ્ત્ર શ્રી ભક્ત ચિંતામણી ભગવાન સ્વામિનારાયણ મોટો ઉત્સવ કરતા કર્યા છે આજે બહુ ટૂંક સમયની અંદર આપણે બધા ખાતમુહૂર્ત પ્રસંગમાં એકત્રિત થયા છે અને જે પ્રમાણે વાતો સાંભળી શ્રી જીતુભાઈ અને એમના મોટાભાઈ શ્રી કિરણભાઈએ પોતાનો જે ભાવ દર્શાવ્યો છે કિરણભાઈના વક્તવ્યમાં એક વાત બહુ ઉડીને આંખે વળગે એવી હતી જે સમાનતાનો ન્યાય છે દરેક ને તક મળવી જોઈએ અને ભગવાન એટલી બધી સમૃદ્ધિ આપી છે કે સમૃદ્ધિનો સદુપયોગ ખાસ કરીને આ વિસ્તારના છેવાડાના એક નાના નાના વ્યક્તિને સમાનતાના ન્યાય પ્રાપ્ત થાય એ જે એમના હૃદયની ભાવના એ બદલ હું શ્રી કિરણભાઈને અને જીતુભાઈને લાખ લાખ ધન્યવાદ આપું છું સ્વામિનારાયણ ભગવાનનો મત એવો હતો કે સંપ્રદાયના જે ધનવાન હોય ધનાઢ્ય ભક્તો હોય એમના ધનનો એવો સદુપયોગ થાય કે એક નાનામાં નાની માણસ છેવાડાના માણસને પણ એનો લાભ થાય તે જ ન્યાય પ્રમાણે સ્વામીજી અહીંયા પહેલા તો સત્સગનું સ્થાપન કર્યું છે સરસ મજાની ધૂનના આયોજનો થયા છે આજુબાજુના વિસ્તારના ભક્તજનોને મૂળ સંપ્રદાય કહેતા ભગવાન સ્વામિનારાયણ ઓળખાવ્યા છે સ્વામિનારાયણ ભગવાન કોણ છે વડતાલ શું છે એની ઓળખ કરાવી છે આ વિસ્તારના ભક્તજનોને કાયમ વડતાલ વિશે ઉજવાતા મોટા મોટા ઉત્સવ સમયમાં એક નાના સેવા મોટા સંતો એવું કહેતા કે નીચામાં નીચી સેવા મળે તો માને મોટા ભાગ્ય એ પ્રમાણે આ વિસ્તારના ભક્તજનોને વડતાલ વિશે કાયમ સ્વચ્છતા અભિયાનની સેવા આ વિસ્તારના ભક્તજનોને સ્વામી અપાવી છે એટલે સ્વામી તો સ્વામી છે એમનામાં રહેલી શક્તિનો બધાને અનુભવ છે હમણાં ઘણા બધા સમયથી બીજી સેવામાં પણ જોડાઈ ગયા હતા પણ અમને ખુશી છે કે હવે એમને અવકાશ પ્રાપ્ત થયો છે હવે એમની શક્તિનો સાચો ઉપયોગ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાન મૂળ સંપ્રદાયમાં ઠેરો ઠેર એમની શક્તિનો ઉપયોગ થાય એવી અમારી ભગવાન શ્રી હરી અને પંચેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના છે આ બહુ ખુશીની વાત છે આજે જે પ્રમાણે અહીંયા આપણે વાતાવરણ જોઈએ છીએ બહુ આનંદ થાય છે આ અમારે ઘણી બધી વખત અહીંયા આવવાનું થયું છે હમણાં ગાડીમાં બેઠા હતા ત્યારે સ્વામી એક બહુ સરસ વાત કરી કે નંદ સંતોના તો ચામડા ઉતરી જાય ને એવી કાળી મહેનત એમણે કરી છે પણ હે તો માત્ર પોતાના ઇષ્ટદેવને રાજી કરવાની વાત હતી અત્યારે તો સુવર્ણકાળ છે અત્યારે તો લક્ષ્મીજીનું પણ પ્રાવિધાન ચારેક બાજુથી છે અત્યારે તો તમને ધર્મ તમામ પ્રકારની સગવડતાઓ મળી રહે છે સરકાર શ્રી તરફથી મળી રહે છે આપણી ગુજરાતની સરકાર કાયમ આવા કાર્યને વિશે અગ્રસર હોય છે ત્યારે એવા વાતાવરણની મધ્યમાં પણ નંદસંતોને એમણે યાદ કર્યા છે નંદ સંતો એ ખરેખર જે તે વિસ્તારની અંદર આજે આપણે કહીએ જંગલમાં સ્વામીજી આવ્યા તો આ તો આપણા સંપ્રદાયની ટ્રેડિશન છે આપણી પરંપરા છે આપણા પરમહંસો અને એની પરંપરાના સંતોએ કાયમ ગામડે ગામડે એવા વિસ્તારોની અંદર વિચરણ કરીને ભક્તોને ભગવાનને વિશે જોડ્યા છે ભક્તોને ભગવાનને વિશે જોડ્યા છે એ કાર્ય સ્વામીજી દ્વારા થઈ રહ્યું છે એની અમને અપાર ખુશી છે અને હવે તો ડોક્ટર કિરણભાઈ ને ફાઉન્ડેશન એમની શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી પંચેશ્વર મહાદેવનું ટ્રસ્ટ એના વચ્ચે એમઓયુ થયું છે હમણાં જીતુભાઈ વક્તવ્યમાં વાત કરી કે ફોફડીયા ગામ ખાતે અને બીજા વિસ્તારોમાં અમે જે કાર્ય કર્યું છે ને એનાથી પણ શ્રેષ્ઠ ગુજરાતની અંદર એક નજરાણા રૂપ સ્કૂલ ઓફ એક્સેલન્સ અહીંયા નિર્માણ થશે એવી એમને આશા બતાવી છે સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે મોદી સાહેબ ઘણી વાર કહેતા હોય કે હું એવું ઈચ્છું છું કે બીબા ડાળ શિક્ષણ ન અપાય એને બદલે હુનરમંદ વિદ્યાર્થીઓ પેદા થાય કૌશલ્ય વાળા થાય જેના કારણે પોતાના પરિવારનું દેશનું સમાજનું એક આખું ભાગ્ય બદલાવી શકે આ સ્કૂલ ઓફ એક્સેલન્સ જેનું નામ છે એ પ્રમાણે વિસ્તારના વિદ્યાર્થીઓને બાળકોને બહુ ભાગ્યશાળી બાળકો હશે કે એમને સરસ મજાનું શિક્ષણ મળશે સંસ્કાર મળશે એના કારણે પોતાના પરિવારજનોનું નામ પણ એ રોશન કરી શકશે બસ ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના કરીએ કે વહેલામાં વહેલી તકે સ્કૂલનું નિર્માણ થઈ જાય અને એક સારા સારા વાતાવરણમાં આપણે પુનઃ ઉપસ્થિત થઈએ અને અમને આજે આનંદ તો છે ને બે ધારાસભ્યો વચ્ચેની જે કંઈ વિચાર વિમર્શ થયો ને એનો અમને બહુ આનંદ છે ભગવાન સ્વામીને એવું કહેતા સ્પર્ધા કરવી ને તો નારદ અને તુમરું જેવી કરવી એકબીજાને પાડવાની વાત નહીં પણ એકબીજાનું સારામાં સારું ગ્રહણ કરીને એ પ્રમાણે વધવાની વાત જે છે એ તમે બંને જણા કરી છે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમે પણ જે રાજુભાઈ વિચારો છો ને એમ તમારા વિસ્તારની અંદર પણ એક સારામાં સારી સ્કૂલ ઓફ એક્સેલન્સ પણ નિર્માણ થાય આ બધું સામાજિક કાર્ય છે મોદી સાહેબનો કાયમ આ મત રહ્યો છે કે ભાઈ સરકાર કોની હોવી જોવે તો સરકાર તો શોષિત ની વંચિત ની હોવી જોવે મજબૂરની હોવી જોવે જેનો કોઈ ન હોય એનો ભગવાન હોય એ ન્યાય આ વાત છે તો એ કાર્ય પણ થાય એવી પણ અમારી પ્રભુ ચરણોમાં પ્રાર્થના છે અંતમાં ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના છે સ્વામીજી દ્વારા એમના મંડળના સંતો દ્વારા એમના નાના નાના સાધુ સંતો જગત સ્વામી હોય વેદાંત સ્વામી આ વિસ્તારની અંદર બહુ મહેનત કરે છે કોઈ પણ આશા ને અપેક્ષા વગર અમારા ચેરમેન સ્વામી વાત ને કે અમેરિકા જેવું હોય હમણાં સમૃદ્ધ સુરત તો બધાને સત્સંગના સ્થાનો કરવા છે હમણાં જઈને એવું ગઈકાલે મને ખબર છે એક ગલી એક ચોક બાકી નથી કે જ્યાં છે ને ઊભું ઉભું થતું હોય ત્યાં તો બધાને કરવું છે કારણ કે આ તો ઈઝી છે સાચું તો અહીંયા કરવા જેવું છે હું તો અમેરિકામાં ગયો ત્યારે મેં કીધું તમે ખરેખર મોક્ષ ભાગી જીવાતમાં છો આખી દુનિયાના તમામ સાધુ સંતો તમને જ્ઞાનનો ઉપદેશ કરવા માટે આવે છે માટે બહુ ભાગ્યશાળી છો તમે પણ મને એવું લાગે છે કે આ વિસ્તારની અંદર જો કોઈ સાધુ પ્રવૃત્તિ કરે ને તો એ સાધુ ભાગ્યશાળી કહેવાય કારણ કે એની પર પરમાત્માની ડાયરેક્ટ કૃપા ઉતરે સમજ્યા ને હેલું કામ તો બધા કરે ઇઝી મની એ તો બહુ ઈઝી વસ્તુ છે પણ સાચી વાત આ છે કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ છે કે એના પરમંસ એવી રીતે કારમી પરિસ્થિતિમાં પણ કરેલો છે માર ખાધા છે અપમાન સહન કર્યા છે પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે સત્સંગ કરાવ્યો છે અને સત્સંગ એટલે કેવો ભગવાનની ઓળખનો સત્સંગ તો એ પ્રમાણેનું કામ થાય છે અહીંયા ભગવાનની ઓળખનું કામ થાય છે અહીંયા કઈ નવતમ સ્વામી પોતાની તસવીર ઘેરો ઘેર નથી પધરાવતા આ સંપ્રદાય ઈશ્વરમુખી છે વ્યક્તિમુખી નથી અહીંયા ભગવાન ને ભગવાન અવતારો અને ભગવાનનું સ્વરૂપનું ભજન કરાવું ને એ મોળ વાત છે સદગુરુ ગુણાતિદાન સ્વામીનું સૂત્ર છે કે ભગવાનમાં જોડે ને એ સંત અને પોતાનામાં જોડે એ તો આજકાલના હોય છે બધા ત્યારે વાલા ભક્તો તમે બધાય બહુ ભાગ્યશાળી છો કે એવા સ્વામી મળ્યા છે બહુ ગુણિયલ છે સંપ્રદાયનું ખૂબ સારું જાણે છે એમના વિશે જેટલી વાત કરી એટલી ઓછી છે બાપુ સ્વામીથી લઈ બધાય કરી છે વાત તો ભગવાનના ચરણમાં પ્રાર્થના તમે બધા પણ બહુ નિર્દોષ શ્રદ્ધયના ભક્તો છો તમારા સૌના જીવનમાં પણ ખૂબ ભક્તિ ની વૃદ્ધિ થાય અને અહીંયા કિરણભાઈ જીતુભાઈ જેવા દાનવીર દાતાઓની જે લક્ષ્મી છે એનો સારામાં સારો શ્રેષ્ઠ ઉપયોગ થાય એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરી વીરમું છું અસ્તુ સૌને ભાવથી જય સ્વામિનારાયણ